ધર્મ સંપ્રદાય છે કે ધર્મી સંપ્રદાય છે, આ બધાને આ મુદ્દાની ચકાસણીઓ આપણે આજે કરવી પડશે. આજે કરવી પડશે તો આપણને મહાપ્રભુજીએ ચીંધેલો માર્ગ સાચો દેખાશે, અને નહીં તો આપણે ક્યાંક ક્યાંક રઝળપટ્ટી કરી રહ્યા છે, મહાપ્રભુજીના માર્ગ ઉપર આગળ નથી વધી રહ્યા. મને લાગે છે કે મારે જે કંઈ ધર્મ છે કે ધર્મી સંપ્રદાય છે એ બાબતનો જે ધર્મ સંકટ હતો તેની ભૂમિકા રૂપે મારે જે કાંઈ કહેવું હતું, કડવા હશે મીઠા હશે શબ્દો, એમાં મને કંઈ કડવા હોય તો એ વાંધો નથી ને મીઠા હોય તો એ વાંધો નથી, કેમ કે આપણે ત્યાં સંવત્સરના દિવસે કડવો લીમડો મિશ્રીમાં સાથે ખાવામાં આવે છે, કે આખો વરસ આપણે જીવનની બધી કડવાહટ અને જીવનની બધી મીઠાશને માણવા માટે તૈયાર થઈ જઈએ સંવત્સરના દિવસે. તો મારી તમને અનુરોધ છે કે મેં જે કાંઈ વાત કહી હોય એમાં જે કાંઈ કડવાહટ કે મીઠાશ હોય એને સંવત્સરના કડવો લીમડો અને મિશ્રીની માફક તમે લેશો ને તો આખો વરસ પુષ્ટિમાર્ગ તમે સરખી રીતે જીવી શકશો. તે પછી આપણે જે પ્રશ્નોને આમંત્રિત કર્યા હતા, કેટલા પ્રશ્નો થઈ શકશે હું કહી નથી શકતો, કેમ કે અહીંયા પણ પ્રશ્નો છે, અહીંયા પ્રશ્નો છે, અને આટલો જ હજી ત્યાં એક પ્રશ્ન છે, અને ઘરમાં બીજા ઘણા પ્રશ્નો છે. કાઢશો તો મરી જઈશ. એટલે બધા પ્રશ્નો થઈ શકે એવું તો લાગતું નથી, છતાંય બનતો પ્રયાસ હું કરું છું અને એટ રેન્ડમ કરી રહ્યો છું જે રીતે પ્રશ્નો ભેગા થયા છે એ રીતે હું ખુલાસો આપવાનો પ્રયાસ કરીશ. શરણાગતિ, સેવા, સમર્પણ, ભક્તિ, આ ભક્તિની વાત આપે કહી અને બીજી વ્યાખ્યા મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદૃઢ સર્વતોધિક સ્નેહ ભક્તિ, આ બંનેનો સમન્વય કેવી રીતે કરવો? જુઓ, કોઈના પ્રતિ શરણાગત થવું એ આપણા એના મહાત્મ્યનો પહેલો સ્વીકાર છે. આપણે રક્ષક કોને માનીએ કે જ્યારે મને મારી જાતને હું મારી રક્ષામાં સમર્થ ન ગણતો હોઉં અને હું એમ સમજતો હોઉં કે ના હું મારી રક્ષા કરી શકતો નથી, તું મારો રક્ષક છે, તો એનું મહાત્મ્ય આપણે સ્વીકાર્યું. મહાત્મ્ય સ્વીકાર્યું એટલે શરણાગતિથી મહાત્મ્ય જ્ઞાન શરૂ થયો. સેવા યદ્યપિ ક્રિયા છે, સેવા યદ્યપિ ક્રિયા છે, પણ દરેક ક્રિયાનો એક સ્વભાવ રહેલો છે કે જે પણ ક્રિયા તમે નિરંતર કરો, કોઈ પણ ક્રિયા નિરંતર કરો, આ કંઈ ધર્મની ક્રિયાને વાત નથી, કોઈ પણ ક્રિયા તમે નિરંતર કરો એ ક્રિયા તમારા એકંદરે તો ભીતરથી બહાર પ્રકટ થતી હોય છે, પણ એનો પ્રભાવ બહારથી ભીતર જતો હોય છે. એનો એક સામાન્ય તમને દાખલો બતાવું, બહુ સરળ દાખલો, કે તમારે તબલા શીખવા હોય, તબલા શીખવા હોય તો તબલાના જે બોલ હોય ને બહુ અઘરા હોય છે. શરૂઆતમાં કોઈકને કહો કે બોલીને બતાવો, ન બોલી શકે, ધાતરકટક તું ના કટક બોલવું હોય તમને અઘરું પડશે. બોલવા માંડો ધીમે ધીમે, શરૂઆતમાં ધા તેરી કિટ તક એમ બોલો, એ ધાતરી કિટ તક, એ ધાતરકટક એમ પણ બોલી શકશો. એ બહાર બોલવા જતાં ભીતર જતી હોય છે ધીમે ધીમે, એક એક એનો હરફ
ભીતર સ્થિર થતો જાય છે અને જ્યારે તમારે ઉચ્ચારણ કરવું હોય તે વખતે સ્પષ્ટ પ્રકટ થવા માંડે છે. એવી રીતે સેવા જે છે એ પ્રભુ સાથે આપણો સ્નેહનો અનુભવ છે અને એ જ્યારે જ્યારે આપણે પ્રભુ પ્રત્યે પ્રકટ કરવા માંડીએ તો કહેવા માટે ધા તેરી કીટતક એમ હશે, પણ એક વખતે પછી એમાં એ સ્પીડ, એ વેગ, એ આવેગ, એ આવેશ, એ ઉમંગ, એ ઉમળકો આવશે કે તમે સહજતાથી એને કરી શકશો અને તમે સેવા કરવામાં કોઈક જાતનો અતિરિક્ત પ્રયાસ કરવો પડશે એવો લાગશે નહીં. જેમ પુરુષોત્તમ દાસની વાર્તામાં આવે છે કે એમને કહેતા હતા કે ઘરડા થઈ ગયા તો એમના દીકરીને કે વહુને કે કોને, હા દીકરાને, એમના દીકરાને એમના યુવાન શરીરના દર્શન થયા. શા માટે? કેમ કે ક્રિયા એટલી સહજ થઈ ગઈ, ક્રિયા એટલી સહજ થઈ ગઈ કે એમાં વાર્ધક્ય એમને વાંધો નહોતો આવતો. બહુ પ્રસિદ્ધ એક ઐતિહાસિક કથા છે. એક પીરિયડમાં જોધપુરમાં રાજસ્થાનના રાજા કંઈક 80 વર્ષના થઈ ગયા, રાજકુમારો 60-60 વર્ષના થઈ ગયા, રાજકુમારના રાજકુમારો 40-40 વર્ષના, એના રાજકુમાર 20 વર્ષના, ચાર ચાર પેઢી જિંદા અને ડોકરો જાય નહીં, એટલે રાજકુમારોનું ધીરજ ખૂટી ગયો. તો એ લોકો આપસમાં વાત કરતા હતા કે આ ડોકરો જતો નથી ને કોણ જાણે ક્યારે આપણને રાજ મળશે, ઘરડો જતો નથી. એ રાજાના કાને વાત પડી ગઈ. જો બહુ સમજવા જેવી વાત છે. રાજાને થયું કે અચ્છા, મારા રાજકુમારો મને ઘરડો સમજે છે? તો તે જમાનામાં બંદૂકો આવી જ હતી, બહુ વપરાશમાં નહોતી આવી, પણ બંદૂક શરૂ થઈ ગઈ હતી. એ બધા રાજકુમારોને લઈને વાઘના શિકાર માટે ગયા. પછી વાઘનો શિકાર કરવો હોય તો પેલો હાંકો લાગે ને, હોલ્લા મચાવે, એટલે વાઘ પેલો પોતાની ગુફામાંથી બહાર નીકળે. એ બધા વૃક્ષો ઉપર માછડા બાંધીને બેસી ગયા અને પછી હાંકો લાગ્યો, નગાડાઓ વાગ્યા અને પછી છેવટે જ્યાં વાઘ સંતાયો હતો ત્યાંથી નીકળ્યો. જેવી રીતે બહાર નીકળ્યો તેવી રીતે રાજકુમારોએ બંદૂક તાણી. ઢોકરાએ કહ્યું, અરે તમે રાજકુમારો નથી સાચા. એમ કેમ? કે વાઘના શિકાર માટે આવ્યા છે. અરે બોલે, તમને એટલું તો હોશ હોવું જોઈએ કે આ વાઘ જંગલનો રાજા છે અને તમે જોધપુરના રાજા થવા માંગો છો, તો તમે તમારો શારીરિક બળ એની સાથે દેખાડો, બંદૂકનો બળ નહીં દેખાડો. તેમણે કહ્યું, શારીરિક બળ કેવી રીતે દેખાડવો? તે 80 વર્ષનો ડોહો ઝાડ ઉપરથી કૂદ્યો, હાથમાં પોતાનો સાફો બાંધ્યો અને વાઘના મોઢામાં હાથ નાખીને એનું પેટ ચીરીને એને રાજકુમારોને દેખાડ્યો. એક વાત સમજો, કેવી રીતે સંભવ એ? વાઘને જોતા હાંજા ગગડી જાય હો આપણા, પણ એ કરતા રહ્યા ને પ્રયાસ શિકાર, તો 80 વર્ષના ડોહામાં એ આવી શક્તિ આવી, જેમ પુરુષોત્તમ દાસજીમાં આવી. કરતા રહેશો તો એ વસ્તુ બહારથી ભીતર જાય છે. એમ સેવા તમે પ્રભુની કરતા રહેશો ને તો 80 વર્ષના ડોહાશો તોય તમારાથી સેવા થશે, અને નહીં કરશો ને મુખિયા ભીતરિયાથી કરાવશો, જા બિલ્લી કૂતે કો માર, તો મુખિયા ભીતરિયા જ સેવા કરશે, તમને તો આરતી કરવામાં પાછો હાફ આવશે અને પરિશ્રમ થઈ જશે કે મહારાજને બહુ પરિશ્રમ છે કે 8 વખત આરતી કરવા નીચે પધારવું પડે છે. પાછા 2-4 ભક્તો ચરણ સેવા કરવા જશે કે પ્રભુ આપને બહુ પરિશ્રમ થયો, પ્રભુ ચરણ સેવા કર, આરતી કરવા પધારવું પડ્યું. આવી પરિસ્થિતિ થઈ જાય ન કરીએ તો. એટલે સેવા એ જે પ્રેમનો આપણો અનુભવ છે, એ અનુભવ બહાર પ્રકટ કરવાની પ્રક્રિયામાં ભીતર એનો પ્રભાવ પ્રકટ કરતો હોય છે, તે જાતનો ક્રિયાનો આખો સ્વભાવ છે. એટલે એ સ્નેહ જગાડવાનો એક ઉપાય છે સમર્પણ. એક વાત ધ્યાનથી સમજો, સંસ્કાર રૂપે ભલે આપણે ત્યાં સ્નેહ પ્રયુક્ત ન હોય, પણ અંતે આપણો સમર્પણ પ્રભુ પ્રત્યે આપણા સ્નેહનો અનુભવ થવો જોઈએ. બલાત સમર્પિત એ સમર્પણ છે જ નહીં. આવી રીતે મહાત્મ્ય જ્ઞાન, સેવા,
સમર્પણનું મતલબ શું એક વાત ધ્યાનથી સમજો કે હું મારી જાત